જો હવે આપણે અત્યારે શરૂ કરીએ છીએ તે એક્સરસાઇઝ 4.3 શ્રેણિકનો સઅવયવ જ શ્રેણિક, શ્રેણિકનો સઅવયવ જ શ્રેણિક, જેને અંગ્રેજીમાં કહીશું એડજોઇન ઓફ એ, જેને આપણે એક મેં આ મારા તરફથી દાખલો લીધો છે. અત્યારે સ્વાધ્યાય કે એનસીઆરટી નથી, પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એ બરાબર એ બી સી ધી માટે સઅવયવ જ શ્રેણિક શોધવાનું છે. હવે એ શોધવા માટે કોશિશ કઈ રીતે કરીશું, તો મેં એમ કહું કે આને અગ્ર વિકર્ણ કહીશું, અગાઉ શીખેલા છે. એ અને ડી શું થશે? અગ્ર વિકર્ણ, બરાબર. એટલે સાઈડ પર પહેલી વાર છે એટલે સર લખશે આ એ અને ડી, અને એના સામે લખે છે અગ્ર વિકર્ણ. એ જ રીતે મેં એમ કહું કે બી અને સી, આને કહીશું પ્રતિવિકર્ણ. તો અગ્ર વિકર્ણના ઘટકોનો અદલા બદલી, અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન ફેર, અર્થાત એડજોઇન ઓફ એ જોઈએ આપણે, તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે ડી આવશે એટલે એ આવશે. પ્રતિનો ચિહ્ન ફેર એટલે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, કંઈ અઘરું નથી. આ જે આવશે તે એડજોઇન ઓફ એ, પણ અત્યારે આપણે જેટલા પણ ફોકસ કરીશું તે 2x2 માટે જ કરીશું. એટલે 2x2 શ્રેણિકના એડજોઇન એ, એની મદદથી આપણે પછી જઈશું આગળ. તો આપણે કોશિશ આ કરીશું કે એનો વ્યસ્ત શ્રેણિક અને એના આધારે કંઈક સમીકરણો છે. એટલે મારું કહેવું એવું છે કે શ્રેણિકનો સહવયવ શ્રેણિક એટલે શું? તો કે એડજોઇન ઓફ એ અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન ફેર. આ બોર્ડ પર જોઈ લો, આ દેખાય તે 2x2 શ્રેણિકનો એડજોઇન ઓફ એ છે. જો હવે એક્સરસાઇઝ 4.3 એમાં અત્યારે જે દાખલા લઈશું ને એ દાખલામાં ફક્ત આપણે 2x2 જે હશે એને જ માત્ર ને માત્ર ફોકસ કરીશું. એટલે એક્સરસાઇઝ 4.3 એનો પહેલો ક્વેશ્ચન છે, એ બરાબર 1, 2, 3, 4 માટે એડજોઇન ઓફ એ શોધો. હવે એડજોઇન ઓફ એ હમણાં અરે સમજાવી દીધું, એડજોઇન ઓફ એ આ અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે 4 એ પ્રતિના ચિહ્ન ફેર એટલે -2, -3 એટલે આ જે મળશે તે એડજોઇન ઓફ એ. જોઈ લો એકવાર.